અહીંયા જે નારદજી પૂછે છે બહુ અદ્ભુત સવાલ છે, તનથી અને મનથી પ્રસન્ન છો? કારણ કે વ્યાસજી નારદજી અરે કાંઈ લેવા ન કરી દેવા, એમ નારદજીને વ્યાસજી અરે કંઈ લેવા ન કરી દેવા. શ્રેષ્ઠ સંબંધ કયો? જવાબમાં બે એક જ સંબંધ છે, ભગવદીય સંબંધ. ભગવાનને નાતે તમારો જેની સાથે સંબંધ થયો સર્વશ્રેષ્ઠ, કારણ કે નિસ્વાર્થ હોય. નિસ્વાર્થ સંબંધ એટલા માટે થઈને ભગવદીય સંબંધ ગણાય. સ્વાર્થથી તો બીજી બધી રમત ચાલુ થાય, રમત નથી તો સંબંધ મજબૂત જ રહે, કારણ કે એ સ્વસ્થ રહે. વ્યાસજીને પૂછ્યું શ્રી નારદજીએ, વ્યાસજી તો સ્પષ્ટ બોલ્યા છે, મહારાજ તમે મારા વખાણ કરો છો, મેં ઘણું બધું ભણ્યું છે ને મેં ઘણા બધા પુરાણો બનાવ્યા છે ને મેં મહાભારત બનાવ્યું ને મેં ઘણું બધું કર્યું છે, પણ મારો આત્મા અંદરથી પ્રસન્ન થતો નથી. હવે તમે જો એમ પૂછતા હો કે તારો આત્મા કેમ પ્રસન્ન થતો નથી, તો એનો જવાબ મારી પાસે નથી. તમે પધાર્યા છો મહારાજ, હું તમને જ પૂછું છું કે મારો આત્મા કેમ પ્રસન્ન નથી. ત્વમ પર્યટન અર કૈવત ત્રિલોકિમ અંતશ્ચરો વાયુરિવાત્મ સાક્ષી પરાવરે બ્રહ્મણે ધર્મતો વ્રતૈહિ સ્નાતસ્ય મે ન્યૂનમલમ વિચક્ષવ. એ મહારાજ, મારી અંદર જે ન્યૂન હોય એને આપ પૂર્ણ કરો. તમે તો સૂર્યનારાયણની જેમ ત્રણેય લોકોની અંદર ફર્યા કરો છો. મહારાજ અમે આપને પૂછીએ છીએ, અમારા અસંતોષનું કારણ શું છે? નારદજીએ કહ્યું, જો પૂછો છો એટલે કહું છું. ભવતા અનુદિતપ્રાયમ યશ ભગવતઃ અમલમ. ભગવાન શ્રી હરિનો નિર્મળ યશ ગવાવો જોઈએ, તમે ગાયો નથી. તમે લોકો બધા સ્વર્ગના લોભથી પુણ્ય કર્યા રાખે એટલા હાટ થઈને તમે સ્વર્ગના વર્ણન ઘણા કરી નાખ્યા. લોકો પાપથી બચે એટલે તમે નરકનું ખૂબ વર્ણન, એમાં તમારી કલમ ને શાય ખર્ચા, પણ તમે ભગવાનની વાતો લખી. મહારાજ, કર્મ અને જ્ઞાન આ બે રસ્તા ક્યાં સુધી માણસની ભેગા હાલે? હું એમ કહું, આપણે આખી જિંદગી ઢહેડા જ કરી રાખીએ, આખી જિંદગી કામ જ કામ જ. કર્મ હરખું રાખો, કર્મ હરખું રાખો, કર્મ હરખું રાખો. ચોરી ન કરો, દાન ન કરો તો ચાલે, થાય તો દાન કરો, નહીં તો ચોરી ન કરો, પણ આમને આમ જ જિંદગી વહી જાય. અને જ્ઞાન જ્ઞાન જ્ઞાનથી કેટલું જ્ઞાન પણ ગાંડો થઈ જાય માણસ, જ્ઞાન જ્ઞાન કરે ને. તો આ શાસ્ત્ર જાણ લીધું, આ શાસ્ત્ર જાણ લીધું, આ ચોપડી મોઢે, આ ચોપડી મોઢે ઊભો ઊભો વેદ બોલી જાય, પુરાણ બોલી જાય, મહાભારત બોલી જાય, એ બધું બોલી જાય. ઘણી વાર પોતાના છોકરાનું નામ ભૂલી જાય, પોતાના જ મા બાપના નામ ભૂલી જાય, પોતાના કુળદેવતા ક્યાં છે એને ખબર ન હોય, પોતાની કુળદેવી કોણ છે એ ખબર ન હોય, એના સુરાપુરા ક્યાં છે એ ખબર ન હોય, શાસ્ત્ર બધા ઊભા ઊભા બોલી જાય. હોતા હે ના, બહુ જાણકાર માણસ હોય હાવ નકામનો થઈ જાય વ્યવહારમાં. કેટલું જ્ઞાન પણ ક્યાં જાવું છે. યાદ રહે મહારાજ, મનુષ્ય જીવે છે તો કેવળ કેવળ અને કેવળ પ્રેમથી. ક્યાંક માણસનો પ્રેમ છે એટલે જીવે છે, ચાહે સંતાનમાં, ચાહે પત્નીમાં, ચાહે પરિવારમાં, ચાહે મકાનમાં, અરે ચાહે વાહનમાં, ચાહે કુતરામાં, માણસ જીવે છે એટલે કે પ્રેમ છે. ક્યાંક ને ક્યાંક માણસનું એટેચમેન્ટ છે, ચારેય બાજુથી ઘેરાઈ ગયો હોય તો ભગવાન તો છે જ. એ કેટલું મોટું દ્વાર છે કે કોઈથી બંધ થતું નથી. તમારા જીવનની પરિસ્થિતિ ગમે એવી હોય, ન્યા તો સદા સદા મેરા ઘર ખુલ્લા હે ખુલ્લા હી રહેગા. તમે તો બધા અહીંયા ભગવાનના ભક્તો બેઠા છો, પણ કદાચ કોઈ એવો માણસ હોય જે માર 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 કર્યા રાખતો હોય, એના માટે પણ ભગવાનનું બૈણું તો ખુલ્લું જ છે. જે ભગવાનને ન માને, જે ભગવાનને ન જાણે, જે ભગવાનનો વિરોધી, એના માટે પણ ગુરુદ્વાર અને ભગવદ્ દ્વાર આ બે તો સદા સદા ખુલ્લા જ હોય. બંધ થઈ જાય ભગવાનના બાયણા નહીં, અને બંધ કરી દઈએ ભગવાન નહીં, સંસારે બંધ કરી દઈએ ભગવાને બંધ કરી દઈએ, એવા ભગવાનનું આપણે શું કામ છે? ભગવાન તો એનું નામ છે, 24 કલાક આપણા માટે જાગતો રહે. ઈશ્વરનું દ્વાર છે જે કદી બંધ થતું જ નથી. ભગવાન વેદવ્યાસને માટે થઈને અહીંયા સુંદર સમાધાન નારદજી પ્રસ્તુત કરે છે. મહારાજ, પ્રેમના કારણે જ આ દુનિયા જીવે છે, કંઈક એવું લખો કે જેના વડે મનુષ્ય મનુષ્યને પ્રેમ કરતો થાય.
માણસ ભગવાનની સાથે પ્રેમના તાંતણે બંધાય. મહારાજ વિચાર તો કરો, ભગવાન બીજી કઈ વસ્તુ છે જેના કારણે બંધાય પ્રેમ સિવાય? છપન ભોગ ખાવા હારા કે બંટીનો રોટલો ને તાંજળિયાની ભાજી? છપન ભોગ જ ને, પણ છતાંય છપન ભોગ મૂકીને વિદુર કાકાની ડેલી ખખડાવવા દ્વારકાનાથ, આ દ્વારકાનો રાજા જાય છે તો એમાં કારણ તાંજળિયાની ભાજી એવી મીઠી હોય કે એને પેટમાં દુખતું હતું કે એને તેથી રોટલો ખાવાનું મન થયું હતું એવી કાંઈ વાત નથી. વાત એક જ છે, વિદુરમાં પ્રેમ છે અને દુર્યોધનમાં પ્રેમ નથી. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે એના રોટલાનો સ્વીકાર કરે છે ત્યારે પ્રેમનો ખરેખર તો સ્વીકાર કરે છે. ત્યાં વસ્તુ તરફ દ્રષ્ટિ થોડી છે. એ તો ભગવાન હાટુ થઈને ઓલી ભાજી લેવા દુર્યોધન આપણે વિદુર કાકા જાય છે તેની એની એના પત્ની છે એ ઠાકોરજીને કેળા ખવડાવે એવી કથા છે. તો ભગવાનના મોઢા સામે જોયું ને એ નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારૂમ ઉપર જેવી નજર ગઈ ઓલી સુલભાની, એટલે કેળું તો મૂકે છે નીચે અને છાલ ભગવાનના હાથમાં આપવાની શરૂઆત કરી દીધી. અને આ એવો ગામડીઓ છાલ ખાધીઓ, ગામડીઓ જ ને, શરૂઆતના 11 વર્ષ ક્યાં હતો? ગામડે. એ તો પછી મથુરા સિટી જોયું, પેલા તો વિદુર કાકા આવે છે ને પછી ઓલીને ખીજાય, એ શું કરે જો તો ખરી, કેળા ખવડાવવાના હતા ભગવાનને, તું છાલ દેતી રહી. એટલે ન્યા તો ક્ષમા માગે છે સુલભાજી, પણ ઠાકોરજીને ખીજાય કે મેલા હું તો તારા હમું જોઉં તો મારું મગજ ફરી ગયું હતું, હું ઓલું નીચે મૂકતી હતી તને છાલ દેતી હતી, તારો મગજ તને તો બધા જગતગુરુ કહેશ ને, તો તો અર્જુન સામે ક્લૈબ્યમ માસ મગમહ પાર્થ નહી તત્વ્યુપદ્ય તે, ત્યાં તો તું વિશ્વરૂપ દેખાડવા હાલો હતો ને નહી, જ્ઞાન યોગ ને કર્મ યોગ ને ભક્તિ યોગ ને મોક્ષ સંન્યાસ યોગ ને જ્ઞાન કર્મ સંન્યાસ યોગ ને વિભૂતિ યોગ ને ફલાણો યોગ ઢીકણો યોગ કરવા ગયો હતો, તું તો બહુ ડાયો માણસ એમ દુનિયા તને કહે છે. મારો ભવન ફરી ગયો હતો કે હું તારું તારે ન કહેવાય મને કે માં છાલ નહીં કેળું આપ. એટલે ઠાકોરજીએ પૂછ્યું સુલભાદેવીને કે તમે મને છાલ હું કામ દેતા હતા? મેં તારા મોઢા સામું જોયું તું ભૂલી ગઈ? ઠાકોરજીએ કીધું કે હું તમે મારા મોઢા સામું જોયું એટલે તમે હું ભૂલી ગયા, કીધું હું એ ભૂલી ગઈ કે તારા હાથમાં કેળું દઉં છું કે છાલ દઉં છું. ઠાકોરજી કે બસ તમારી જેમ જ અહીંયા એમ જ હતું, મેં તમારા સામું જોયું ને કાકી તે તું છે એવી ને કે હું ભૂલી ગયો કે હું કેળું ખાઉં છું કે છાલ ખાઉં. મને એમ થયું કે જાણે મારી માં જશોદા જ મારી સામે બેઠી છે, અને એ સુલભા જશોદાના જેવું મોઢું મને જ્યાં દેખાય ત્યાં તો તે કેળાની છાલ ખવડાવતી હતી, કદાચ બીજું ખવડાવી દીધું હોત ને તો એ દ્વારકાથી જ ખાઈ જાત અને એને ખબર ન પડત કે શું ખાય છે. વિદુર કાકાને શું ખબર પડે? આપણે બે તો એકબીજાને જોતા હતા ને, તું મારા મોઢાને અને હું તારા દિલને જોતો હતો કે આના હૃદયમાં જોતો ખરા. જશોદાને જે દિવસની ગોકુળથી મૂકીને આવ્યો છું પહેલી વાર એવો કોઈનો સ્નેહ જોયો, જશોદાની જેમ જ ખવડાવે છે. તું છો એવી હે માં, તમે કદાચ છાલને બદલે બીજું કંઈક ખવડાવ્યું હોત તો હું ખાઈ જાત. આમાં આમાં કેળાની છાલ કે કેળું કે છપન ભોગ કે ઓલો રોટલો એનું કાંઈ મહત્વ દેખાતું નથી. દ્વારકાધીશના સ્વભાવને આ કથા વડે જો થોડોક આપણે જોવાની ચેષ્ટા કરીએ તો આમાં તો ક્યાંય એવું દેખાતું નથી કે ભગવાન શ્રી હરિ વસ્તુ ઉપર નજર કરતા હોય કે આ મને શું દે છે. ભગવાનની દ્રષ્ટિ કેવળ કેવળ અને કેવળ ભાવ ઉપર છે. નારદજી કહે છે વ્યાસજીને, વ્યાસજી તમે ભાવની વાત લખો, તમે ભક્તિની વાત લખો, તમે ભગવાન સાથે કેમ પ્રેમ કરવો એ દુનિયાને શીખવાડો. આ તમે બહુ લખ્યા ને શાસ્ત્રો, એના કારણે થઈને હવે પંડિતોએ કર્યા અર્થ ખોટા અને વેદના મંત્રના, હવે અત્યારે તો ભગવાનની દયા છે પંડિતોને વેદ જ હરખા નથી આવડતા એટલે ખોટા અર્થ કરવામાંથી બચી ગયા, નહીં તો પહેલાંના પંડિતો ભણતા બહુ અને બહુ ભણતા એટલે પછી શાસ્ત્રના મન ફાવે એવા અર્થો કરતા અને એવા અર્થ કરે કે વેદમાં એવા મંત્ર છે કે યજ્ઞમાં દારૂ પીવાનો,
યજ્ઞમાં પશુઓ કાપી કાપીને હોમી દેવાના વેદીમાં, એવું બધું તમે લખ્યું છે વ્યાસજીને ખીજાણા નારદજી. પણ જ્યાં તમે લખ્યું છે ત્યાં એનો અર્થ એવો થોડો છે. સોમરસ એવો શબ્દ વેદના મંત્રમાં જરૂર આવે છે, પણ ત્યાં સૂંઘવાની વાત છે, ઠપકારવાની નહીં. શિવરાય તો હોય એટલે આપણે હા ગાંડું થઈ જવું. સાહેબ કલ્પના તો કરો, ધતુરા જેવો ધતુરો તમે એના માથે મૂકી દો છતાં એના ધ્યાનમાં ભંગ ન પડે, ગમે એવી ભાંગ ધરી દો એના ધ્યાનમાં ભંગ ન પડે, રામ 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 જપતો રહે, એ શિવમાં કોઈ ફરક નથી પડતો ને એ શિવનો ગાંડા જેવા પ્રસાદ ખાઈને આપણે શું કરીએ છીએ. ભાંગ જેને ચડી હોય જોયા જવા, કંઈ ન હોય તો રાડું નાખે, કીડિયું 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 ચડે છે, હોય કંઈ નહીં, બસ આમાં ધોતિયા ખંખેરી રાખે, કીડિયું જ છે બસ, કે ચારે બાજુ કીડી ચડે, કઈ નથી તને ભાંગ ચડીશ. જેનો પ્રસાદ લો છો એના મુખ ઉપર જરા દ્રષ્ટિ કરો, જેને જે ધરાતું હોય આપણે જોવું જોઈએ ને, મારી તબિયતને મુજબ મારે કયો પ્રસાદ લેવાય કયો પ્રસાદ ન લેવાય જરા દેખના છીએ. શિવજીને ભાંગ ચડે તેમ કે એ તો પ્રસાદી કહેવાય, તે ધતુરો ચડે લે પ્રસાદી, ધતુરો નથી ચડતો. અને સૌથી વધારે તો શિવજીને પાણી જ ચડે, પણ જોજો એ પ્રસાદી કોઈ વાર લેવા ન જાય, જાય હોશિયાર છે ભાઈ, અમુક જ પ્રસાદી સ્પેશિયલ, એને અમુક જ પ્રકારની પ્રસાદી ફાવે ખપે. કચ્છમાં કથા એકાદો તો શીખીને જાવ અહીંથી. કચ્છમાં એક વખત આ અનિલભાઈ મને બોલાવ્યો તો હું પ્રવચન કરી ગયો અંજારમાં, પણ કથા પેલી વેલી જ છો કચ્છમાં, મેં કોઈ કથા નથી પછી પેલી. તો જ્યાં પશુઓની આ દારૂની ને એવી બધી વાત લખેલી છે ત્યાં સ્પષ્ટ લખ્યું છે અવઘ્રાણમ, શબ્દ જ છે સૂંઘવા માટે. અને જ્યાં જે વિધિની અંદર પશુઓની ને એ બધી વાત લખી, ત્યાં ચોખ્ખું લખેલું છે આલભનમ ન હિંસા. આલભન એટલે લઈ આવવું અને સ્પર્શ કરવો. હવે એવા એવું તો કેટલી જગ્યાએ આવે, કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તો નહીં બધા ગોવાળિયાઓ ગાયોને ને વાછરડાઓને હળદરના અને કંકુના થાપા લગાવે ને, એ પશુને અડ્યા જ કહેવાય ને, એ તો કરતે હમ ભી રોજ ગાયનું પૂછડું નથી લોકો માથે ચડાવતા, એ તો કરતા અહીંયા. પણ વેદના મંત્રોના અને પુરાણોની અંદર જે આજ્ઞા કરી એના વ્યાસજીને કહે છે નારદજી, લોકોએ ખોટા અર્થ કર્યા છે, તમે એ બધું છોડો અને ભક્તિની કંઈક વાત લખો. સમાધિના અનુસ્મર તદ વિચેષ્ટિતમ, એ પરબ્રહ્મ પરમાત્માની ચેષ્ટાઓ, એ પરબ્રહ્મ પરમાત્માની લીલા કથાઓનું તમે તમારા મન વડે અનુસંધાન કરો, જે દેખાય એ લખો અને એના વડે કરીને પ્રેમનો સંદેશ સમાજને આપો. મહારાજ તમે માનશો નહીં પણ મારી પાસે જે કંઈ છે એ ખાલી ભક્તિના કારણે છે. રાક્ષસ હોય કે રાજા હોય, રામ હોય કે રાવણ હોય, કૃષ્ણ હોય કે કંસ હોય, હું બધાની પાસે જઈ શકું છું, એનું એકમાત્ર કારણ મેં ગયા જન્મમાં ભગવાનની ભક્તિ કરી એક જ છે. શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિનો એ જાદુ છે કે જે કોઈ વ્યક્તિ કરે પારસ મણી જેવો થઈ જાય, એ બીજાને અડે ને તો એને સોનું કરી દે એવો પોતે થઈ જાય. નથી ઓલી ચૈતન્ય મહાપ્રભુના જીવનમાં વાર્તા આવતી, બે પઠાણ ભાઈઓ હતા ને એને ઓલાવે જે એનાથી દ્વેષ રાખતા, એને કીધું તું માર નાખવાને, તે ચૈતન્ય મહાપ્રભુને મારવા હાટું થઈને બધું શસ્ત્ર અને બધું લઈને આવ્યા હતા, અને બસ મારી જ નાખીએ એને. થોડાક દી સુધી ત્યાંના હાકેમ બનાવ્યા એને રાજાએ, અને થોડાક દી સુધી ત્યાંના લોકોને પીડે, અને જે કોઈ વ્યક્તિ ભગવાનના નામની ધૂન ગાય, ચૈતન્ય મહાપ્રભુ તો હંમેશા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે, મહાવિદ્વાન પણ છતાંય ભગવાનના નામનો આશ્રય કર્યો હતો. ચૈતન્ય મહાપ્રભુને મારી નાખી આવા સંકલ્પથી બે જણાએ તૈયારી કરી છે, અને ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ નગરમાં સંકીર્તન યાત્રા કાઢી અને જ્યાં ઓલા બે ભાઈઓને સામે જોયા કે હમણાં મારી નાખે, ચૈતન્ય મહાપ્રભુ દોડતા ગયા છે, હરિબોલ હરિબોલ કરતા એ બે પઠાણોને પોતાના હૈયે વળગાડી લીધા, અને ઓલા બેને કોંજાણે હું થયું અડ્યો, એનો એ અપવિત્ર માંસ ખાનારો દારૂ પીનારો દેહ જેવો ચૈતન્ય મહાપ્રભુના એ દિવ્ય દેહની સાથે ખાલી એક વખત ટચ થાય છે, પઠાણો હરિબોલ હરિબોલ હરિબોલ. ભગવાનની ભક્તિનો જ આ જાદુ છે. મહારાજ હું બધી જગ્યાએ જઈને પૂજાઉં છું એનું કારણ ભગવાનની ભક્તિ જ છે, બીજું કઈ નથી.
જો હું તમને કહું, ગયા જન્મની અંદર હું એક દાસીનો દીકરો હતો. આમ તો ગંધર્વ હતા, પણ એક સમયે દેવતાઓની અવહેલના કરી એટલા માટે એ ગંધર્વમાંથી પતિત થયા અને સ્ત્રીને શુદ્ર સ્ત્રીના પુત્ર થયા. હવે કહે છે કે જે ઘરે મારી માં સેવા કરતી એ બ્રાહ્મણનું ઘર હતું અને ત્યાં ચાતુર્માસ્ય કરવા માટે થઈને સંતો આવતા. હવે જેવા સંતો પધારે એટલે અમને એક મોટો ફાયદો થતો, અને એ ફાયદો શું કે સંતોની સેવા કરવા મળે સહજ. એ લોકોના કપડાં ધોવા મળે, એ લોકોના એઠા પતરાવડા ઉઠાવવા મળે, એ લોકોની યજ્ઞવેદિકને લીપી દેવાની સેવા મળે, એમની એ જ્યાં રહેતા હોય એ સ્થાનને લીપવાની સેવા મળે, એવી નાની મોટી સેવાઓ અમને મળે. નારદજી કહે છે, એક સમયે ચાતુર્માસ્ય કરવા સંતો પધાર્યા અને એના સંગથી મારી અંદર ભક્તિ પ્રગટ થઈ. એ સંતો મારા ઉપર બહુ કૃપા કરતા, હું એ લોકોના એઠા પતરાવડા ફેંકી આવતો, એ લોકોને જમવાનું હોય ત્યારે બીજી બધી કાચું સીધું વગેરે પહોંચાડવા જતો, એ સંતોના સ્થાનને લીપી દેતો, એ લોકોના કપડાં ધોતી હોય મારી માં ત્યારે હું થોડી મદદ કરતો. ધીરે ધીરે હું મારું શરીર નાના બાળક જેવડું હતું અને હું નાનકડો બાળકને, એટલે સંતોએ જોયું કે આની અત્યારથી આવી પ્રવૃત્તિ છે ધર્મમાં, આને સાધુ સંતોની સેવા કરવી બહુ ગમે છે, આ છોકરો આગળ જતા બહુ મોટો ભક્ત થશે. સંતો મારા ઉપર કૃપા કરતા, હું પણ જ્યારે સંતો કથા કહેતા હોય એ સમયે સાંભળવા બેસતો, અને નારદજી કહે છે કે સંતોએ મારા ઉપર બહુ કૃપા કરી. એક દિવસ તો એ લોકોએ કૃપા કરીને સકૃત્સ્મ ભુંજે તદપાસ્ત કિલ્બિષહ, એના ભોજનના પતરાવડામાંથી મેં એક સમયે થોડું પ્રસાદ લીધો. એ લોકોની આજ્ઞાથી મેં પ્રસાદ લીધો અને એના કારણે થઈને મારી બુદ્ધિ શુદ્ધ થઈ. કથામાં મને બહુ પ્રેમ થયો, હું એ લોકોના મુખે નિસ્તૃત કથાનું વારંવાર પાન કરવા લાગ્યો. સમય પૂરો થયો, એ લોકો જવા માટે થઈને તૈયાર થયા, હું એ લોકોની સાથે થયો, પણ સંતોએ મને ના પાડી. તારી માં જીવે છે એટલે એની સેવા કરવી એ તારી ફરજ છે, તારી ફરજને પૂરે પહેલાં પૂરી કર અને એ પછી તારે જે રસ્તે જવું હોય ત્યારે જાજે. સંતો તો ગયા, પણ મને એક દિવ્ય મંત્ર દેતા ગયા. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ દિવ્ય મંત્રનું દાન કરીને જેવા સંતો અહીંયાથી ગયા છે, એ પછી તો હું એ મંત્રનો જપ કરતો રહ્યો. એક સમયે મારી માં ગાય દોવા માટે થઈને ગૌશાળામાં જાય છે, ત્યાં એને પગમાં સર્પે દંશ દીધો, મારી માં ગુજરી ગઈ, અને એ પછી તો મેં ભગવાને મારા ઉપર કૃપા કરી એમ સમજીને ઉત્તર દિશા તરફ ચાલવા લાગ્યો. કોઈની સાથે વાત કરતો ન હતો. અનેક જંગલો, પર્વતો, નદીઓ વટાવતા વટાવતા એક ઘોર જંગલમાં મેં પ્રવેશ કર્યો. એક સુંદર ઝરણું વહેતું હતું, ત્યાંથી મેં હાથ પગ ધોયા. પીપળાના એક ઝાડની નીચે હું બેઠો. યાદ રાખજો વાલા, તમારી આજુબાજુ ક્યાંય પીપળાનું ઝાડવું હોય અથવા તો ક્યાંય બીલી પત્રનું ઝાડવું હોય, આ બે ઝાડવાની નીચે બેસીને એક માળા ફેરવો તો 1,00,000 માળા ફેરવ્યાનું પુણ્ય મળે. પીપળામાં ભૂત પ્રેત નથી રહેતા, ખોટા બીજોમાં. મારા ઘરમાં પીપળો હતો, મોટો પીપળો હતો, 100 વર્ષ જૂનો પીપળો હતો, અને એ ઘરમાં હું 20 વર્ષ રહ્યો. રામ, કોઈ દી રાતના મેં તો અવાજ ન થાંભળ્યો કે આપણે આ લોકો રાખ્યો, કાપીને નાખ્યો, તે સારું થયું ને આપણે ઘર મળી ગયું. કંઈ ભૂત પ્રેત આપણે કોઈ દી રાતના પાણી બાણી પીવા ઉઠા હોય ને, મેં તો કોઈ દી નથી જોયું. ખબર નહીં માણસો કેવી રીતના ભૂત પ્રેતના અંતે કહેતો હોય. જી જોઈ ગયા હોય ભલે જોઈ ગયા, પણ તમે ક્યાં જોયું, તમે મોજ કરો ને. મેં કંઈ એવું કંઈ જોયું નથી, હું તો ત્યાં 20 વર્ષ રહ્યો એટલે મને કંઈ અનુભવ નથી તો નથી, બીજું હું એઝ વેલ મારે જોવું નથી, આ તો વાત છે, આપણે એનું શું કામ છે. બીલીપત્રનું ઝાડવું અને પીપળાનું ઝાડવું, આ બેની નીચે બેસીને નાનકડો પણ ધર્મ કરવો તો 1,00,000 ગણું ફળ, અનંત ફળ. ઘરમાં બેસીને જપ કરીએ સારું, નદી કિનારે બેસીને જપ કરીએ એના કરતાં વધારે સારું, ગૌશાળામાં બેસીને જપ કરો કે બીજું કંઈ ધર્મ કરો એના કરતાંય વધારે સારું, નદીના કિનારે બેસીને જપ કરો એનાથી પણ સારું, અને આ પીપળો કે બીલીપત્ર અને સૌથી સરસમાં સરસ વસ્તુ છે, શિવજીના મંદિરમાં જઈને ભગવાનનું નામ ગાઈએ. શિવજી મહાવૈષ્ણવ છે, શિવજી પરમ વૈષ્ણવ છે, એના કાનમાં કોઈ રામનું કૃષ્ણનું નામ નાખે, એના કાનમાં કોઈ ભગવત સંકીર્તન નાખે તો શિવજીને બહુ ગમે. આપણા આપણે સનાતન ધર્મના છીએ અને આપણા સનાતન ધર્મમાં વેદ એ મર્યાદા છે, અને વેદ પુરાણ વેદવ્યાસ વગેરે ઋષિમુનિઓએ લખ્યું છે, અનંત ફળ પ્રાપ્ત થાય જ્યારે કોઈ શિવ મંદિરમાં જઈને ભગવાનનું નામ લે. તો પીપળાના ઝાડની નીચે નારદજી બેઠા, ભગવાન શ્રીહરિનું ધ્યાન કર્યું. ધ્યાયતઃ ચરણાંભોજમ ભાવ નિર્જિત ચેતસા ઔત્કંઠ્યાશ્રુકલાક્ષસ્ય હૃદયાસીન મે શનૈર્હરિ.
તમને એમ થતું હોય કે સંસ્કૃતના શ્લોકમાં કંઈ સમજાય નહીં તો હું બોલતો હશે નહીં, તમને ન સમજાય તો કંઈ નહીં, તમને ન સમજાય એટલે મારે ન બોલવા, હા બ્રાહ્મણોને તો સમજાવીશ ને, સમજાવીશ ને, નાક રાખ જોવો મારું, હા ભરી હા પાડે ને પછી તમને કોઈક યજમાન વાંચી પૂછવા આવે કે હાલ વાત જોઈએ તને શું આવડે છે, ધ્યાન રાખજો. મારા ગુરુદેવ એવી સુંદર આજ્ઞા કરે છે કે એમને કોઈ સંતે આજ્ઞા કરી હતી કે બેટા જ્યારે ભાગવતની કથા કરો ત્યારે વચમાં વચમાં શ્લોકો બોલવા, કોઈને સમજાય ન સમજાય પણ શ્રીમદ ભાગવતનો શ્લોક એ શબ્દો સ્વયં સુખદેવજી મહારાજની વાણી છે, એટલા માટેથી ને વાતાવરણને અને મનને પવિત્ર કરે, સમજાય ન સમજાય પણ શ્લોક સાંભળવાની મજા આવે. કહે છે શ્રી નારદજી, ધ્યાયતઃ ચરણાંભોજમ, ભગવાન શ્રી હરિના ચરણારવિંદનું ધ્યાન કરતા કરતા ભાવ નિર્જિત ચેતસા, ભાવને કારણે થઈને જીતાયેલા ચિત્તવાળા, મારી દશા કેવી હતી, ઉત્કંઠ્યાત, ઉત્કંઠાથી ભરાયેલો હતો અને અશ્રુકલાક્ષસ્ય, જેની આંખમાંથી આંસુની ધારા જાય છે એવા મારા હૃદયમાં આસીત, શનૈહી એટલે ધીરે ધીરે કોણ આવ્યો, હરિહી હૃદયાસ.